વાંસદા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને બિયારણ અને ખાતરની કીટ વિતરણ કરાઈ હતી. વાંસદા તાલુકાના આદિમ જૂથના લોકોને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સંચાલિત ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગાંધીનગર અમલીકૃત કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિજાતિના ખેડૂતોને પગભર કરવા માટે અને આવકમાં વધારો કરવા માટે બીપીસી વન અધિકાર ધરાવતા અને આદિમ જૂથના નાના અને શ્રીમંત ખેડૂતોને શાકભાજીના બિયારણો જેમાં દૂધી, કારેલા, રીંગણ, ટામેટા અને ભીંડામાંથી કોઈ પણ એક શાકભાજી બિયારણ અને સાથે જીએફસીના યુરિયા, એનપીસી અને અમોનિયા સલ્ફેટ ખાતરોની કીટ વિતરણ પ્રાયોજન વહીવટદાર મહેશભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વાંસદા ટ્રાઇબલ કચેરી મારફત જીએસએફસી મારફત શાકભાજીના બિયારણના આજે આપવામાં આવેલા છે. તાજેતરમાં જ વરસાદ પણ ખૂબ સારો થયો તો આજના જે ખેડૂતો છે એ ખેડૂતોને શાકભાજીના બિયારણો આજે આપવામાં આવેલા છે. એ શાકભાજીના બિયારણોમાંથી એમનું આર્થિક ઉપાર્જન અને એમનું આર્થિક પરિસ્થિતિ સુધરે તે હેતુથી આ કાર્યક્રમમાં આ યોજનાના જુદા જુદા જેવા કે દૂધી છે, ભીંડા છે, કારેલા છે, ટમેટા છે, રીંગણ છે, આવી જુદી જુદી વેરાયટીના સારામાં સારા સીડ્સ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી નક્કી કરવામાં આવેલા છે એ પ્રમાણેના આપવામાં આવેલા છે.